વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 8મા પ્રકરણમાં આગળ વધીએ. કુદરતી સંસાધન, એમાં આપણે સંસાધન એટલે શું અને સંસાધનનો આપણે ઉપયોગ એ બે ટોપિકની ચર્ચા કરી હતી. હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક આવે છે એ સંસાધનના પ્રકારો. હવે સંસાધનના પ્રકારો આપણે જોઈએ છીએ કે આમ તો આપણે સંસાધનના પ્રકારને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા છે. એક માલિકીની દ્રષ્ટિએ, પુનઃપ્રાપ્ય અને જાહેર વિતરણ ક્ષેત્રના આધારે. એ ત્રણની અંદર આપણે જે પહેલો ટોપિક જોઈએ છીએ કે માલિકીની દ્રષ્ટિએ સંસાધન જે છે એ કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ માલિકીના દ્રષ્ટિએ. તો માલિકીના દ્રષ્ટિએ એટલે કે મારી પોતાની માલિકી, વ્યક્તિગત કેવાય ને, કે મારું કોઈ ઘર છે, મારી કોઈ જમીન છે, એટલે એ હું એની માલિક છું. તમારું કોઈ ઘર છે, તમારી કોઈ જમીન છે, તો તમે એના માલિક છો, એટલે એ માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકારનો એક પહેલો ટોપિક છે કે વ્યક્તિગત સંસાધન. કયું સંસાધન આવશે? વ્યક્તિગત સંસાધન એટલે કે કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકી. મેં તમને જેમ કીધું છે કે મારી કોઈ સંપત્તિ હોય એ હું એની માલિક હોય, તમારું કોઈ ઘર જમીન હોય તમે એના માલિક હો, એ ઉદાહરણ તરીકે આપણે લઈએ. એ ઇટ્સ ઓકે. ત્યાર પછી જે બીજું આવે છે રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન એટલે કે આપણો ભારત દેશ છે, એ દેશની સંપત્તિ, એને આપણે કઈ કહેશું? તો કે રાષ્ટ્રીય સંસાધન તરીકે એ સંપત્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. વિગતમાં આવશે રાષ્ટ્રીય સંસાધન કોને કહેશું? કે આપણા ભારત દેશના કે આપણા ગુજરાત રાજ્યની જે સંપત્તિ છે એ સંપત્તિ કેવી છે? તો કે આપણા દેશની એક સાર્વજનિક સંપત્તિ, બધાની સહિયારી સંપત્તિ છે. તો એવી સંપત્તિ કઈ હોઈ શકે? તો કે લશ્કર છે, તો કે લશ્કર પણ બધાને ઉપયોગમાં આવે છે. પછી આંતરરાષ્ટ્રીય વ્યાપાર, એ જે છે એ કેવી સંપત્તિ છે આપણી? તો કે સાર્વજનિક સંપત્તિ છે અને એ બધાએ એનો ઉપયોગ કરવાનો છે. આપણે ભારત દેશના ગુજરાત રાજ્યમાં રહીએ છીએ તો ગુજરાત રાજ્ય પણ એનો ઉપયોગ કરે અને ભારત દેશના અન્ય રાજ્યો પણ એનો ઉપયોગ કરી શકે. ત્યાર પછીનો જે ત્રીજો ટોપિક જે આવે છે એ આવે છે વૈશ્વિક. બરાબર, કેવો આવે છે વિદ્યાર્થી મિત્રો? વૈશ્વિક સંસાધન. તો વૈશ્વિક સંસાધન એટલે કયું સંસાધન? વિશ્વના બે દેશો કે અન્ય દેશો જે હોય, ધારો કે દાખલા તરીકે આપણે લઈએ છીએ કે ભારત અને ચીન, ભારત અને પાકિસ્તાન, ભારત અને અમેરિકા વગેરે 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 વિશ્વના દેશો અહીંયા. એટલે કે વૈશ્વિક સંસાધન સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય. આ જે છે એ આપણી કેવી સંપત્તિ કહેવાય? તો કે વૈશ્વિક સંપત્તિ કહેવાય. આ સમગ્ર વિશ્વની અંદર જે આપણી ભૌતિક સંપત્તિ છે, અભૌતિક સંપત્તિ છે, એ તમામ સંપત્તિનો ઉપયોગ જે છે એ માનવીના કલ્યાણ માટે થવો જોઈએ નહીં, કે મીન્સ માનવીની હાનિ માટે થવો જોઈએ નહીં. તો વિશ્વના બધા રાષ્ટ્રની સહિયારી માલિકીનું સંસાધન કહેવાય કે જો બધા માટે જ્યારે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એ સંપત્તિ એ કેવી કહેવાય? કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકી કહેવામાં આવે છે. ત્યાર પછી જે છે એ આપણે હવે નેક્સ્ટ જોશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ છીએ વિતરણ ક્ષેત્રે ના આધારે. હવે વિતરણ ક્ષેત્રના આધારે પણ આપણે જોઈએ છીએ તો એના પણ પેટા વિભાગ પાડવામાં આવેલા છે કે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ સંસાધન એટલે કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ કે બધાને ઉપયોગમાં આવે. સર્વસુલભ એટલે કે બધાને. તો કે ઓક્સિજન છે અને નાઇટ્રોજન.
બધાય એનો ઉપયોગ આપણે કરીએ છીએ. આપણે એમ કહીએ કે મારે ચાલો આને ઉપયોગ નથી કરવા દેવો, આ દેશને ઉપયોગ નથી કરવા દેવો, તો એવું ચાલે નહીં. એટલા માટે સર્વસુલભ સંસાધન એટલે કે એ બધા ઉપયોગ કરી શકે છે. એટલે એનું ટાઇટલ આપેલું છે જાહેર વિતરણના ક્ષેત્રે સંસાધન. પછી આવે છે સામાન્ય સુલભ સંસાધન. હવે સામાન્ય સુલભ સંસાધન એટલે કે સામાન્ય પણ બધાને મળે અને બધા એનો ઉપયોગ કરે અને બધા પાસે હોય, તો એવું સંસાધન કયું છે? તો કે ભૂમિ છે, જમીન છે, જળ છે અને ગૌચર છે. ગૌચર મીન્સ એટલે કે જે આપણું ગામ હોય, એ ગામની અંદર આપણે જે ગાયોને ગૌશાળામાં મૂકીએ છીએ, ગૌધન એ ગૌશાળામાં મૂકીએ છીએ, એ ગૌશાળાની દરેક ગામની અંદર જમીન ફાળવેલ હોય છે, એને ગૌચર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જે છે એ વિરળ સંસાધન. કેવું સંસાધન? વિરળ, કે જેના પ્રાપ્ત સ્થાનો મર્યાદિત હોય તેવા ગણીજો, એટલે કે બહુ મર્યાદિત, આપણને સરળતાથી ઉપલબ્ધ થાય નહીં. મેં તમને પહેલાં ટોપિકમાં વાત કરેલી હતી કે પેટ્રોલ છે, ડીઝલ છે, કોલસો છે, તાંબું છે, સોનું છે, એ ટૂંકમાં વિરળ કે અમુકને જ એ સંસાધનો મળે. અને એ સંસાધનો મળ્યા પછી આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે પેટ્રોલ આપણે ગાડીમાં નાખીએ અને આપણે ગાડી ચલાવીએ, એક વખત પેટ્રોલની ટાંકી ખલાસ થઈ ગયા પછી એને આપણે એ પેટ્રોલને આપણે પુનઃપ્રાપ્ય કરી શકવાના નથી. એટલે એ સંસાધનની આપણે કાળજી લેવાની છે, વિવેકપૂર્ણ એનો ઉપયોગ કરવાનો છે. કારણ કે આપણે ભાવિ પેઢીનો વિચાર કરવાનો છે. એટલે કે કોલસો છે, પેટ્રોલિયમ, તાંબુ, સોનું અને યુરેનિયમ કે આ બધા જ